साबरकांठा जिल्लाना हिम्मतनगर नगरपालिका द्वारा हालमां चाली रहेली कोरोनानी महामारी सावचेती राखवा माटे अपील करवामां आवी हती। साबरकांठा जिल्लामां छेल्ला 10 દિવસથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે। જો કે દેશભરમાં ચાલી રહેલા કોરોનાની જેવી મહામારી વચ્ચે શહેરોમાંના બજારોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, જેને લઈને દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થવા લાગ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના સ્થાનિક લોકો માટે કોરોના ગાઈડલાઈનને લઈને એક અપીલ કરવામાં આવી છે। જો કે હાલના ચાલી રહેલા તહેવારને લઈને મોટાભાગના લોકોએ ખરીદી કરવા માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેને લઈને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ, સાથે વેક્સિન ડોઝ અને બૂસ્ટર ડોઝ તેવી અપીલ કરવામાં આવી હતી। હાલમાં ચાલી રહેલા ત્રીજી લહેર કોરોનાને મુક્ત કરવા માટે જાહેર અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ZS TV, હિંમતનગર। નમસ્કાર, હિંમતનગરના શહેરીજનોને મારી નમ્ર અપીલ છે કે આગામી કોવિડની સંભવિત લહેર આવી રહી છે, આપણે શું તકેદારી રાખવી જોઈએ। આપણે સરકાર તરફથી તો આપણને પૂરતો સહયોગ મળ્યો છે, નગરપાલિકા પણ આપણી સાથે જ છે, અને પબ્લિકે નગરજનોએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, વધુ મેળાવડાઓ ન કરવા, વેક્સિન લેવાની બીજો ડોઝ બાકી હોય તો એ પણ લઈ લેવો, ત્રીજો બુસ્ટર ડોઝ એ પણ બીજો ડોઝ લીધાને 9 મહિના થઈ ગયા હોય અને 60+ હોય એમને ત્રીજો ડોઝ પણ લઈ લેવો, અને નગરપાલિકા ફર્સ્ટ ફ્લાઇટ વોરિયર તરીકેનું કામ કરવા તૈયાર છે, અને કોવિડમાં જે મહામારીમાં નગરપાલિકાથી બનતી બધી જ કોશિશ કરવા નગરપાલિકા તૈયાર છે। બસ નગરજનોને નમ્ર અપીલ કે કારણ વગર બહાર નીકળવું નહીં, માસ્ક પહેરવું, સેનિટાઇઝ વારંવાર કરતા રહેવું, અને આપણે પોતે સલામત રહેવું અને બીજાને પણ સલામતી રહે એ રીતે નિરોગીમય જીવન જીવીને આપણે ભારતને, આપણા ગુજરાતને, હિંમતનગરને વધુ સ્વચ્છ અને વધુ સ્વસ્થ બનાવીએ, એ જ પ્રાર્થના।